तापे ठाकुर जी की कृपा तो सहज हो जाए। पर ये वल्लभ नी वाणी मां विश्वास निश्चय होवो जोईए। आ देवताओ ये इतने चतुर आवीने त्यां बेसी गया हो तो एने उभा न करत, पण के आ मने मळे ने ओला न मळे एवी एक वृत्ति। પૂછ્યું દેવ પરીક્ષિતને પૂછ્યું કે બતાવો રાજન તમારી શું ઈચ્છા છે કે આ બંનેથી મને શું ફાયદા થશે? તો પછી સુખદેવજી બહુ સુંદર વાત કરી કે આ કથામૃતના માધ્યમથી તમે અમર નહીં થાઓ પણ તમે અભય બની જશો, અને આ દેવતાઓ જે અમૃત લાવ્યા એનાથી અભય નહીં પણ અમર તમે થઈ જશો। બોલો કયું અમૃત પીવું છે? આ એકથી દીર્ઘ જીવન બનશે ને એકથી દિવ્ય જીવન બનશે। बताइए कौन सा जीवन आपको पसंद है, कौन सा अमृत पीना है? परीक्षित जी कहे छे मने तो कथा अमृत नुं ज पान कराओ, मने दीर्घ जीवन बधुं जोई लीधुं, एमां काम क्रोध लोभ एटला बधा भय थी मनुष्य ग्रसित रहे छे, मने तो निर्भय करवा वाली कथा अमृत नुं पान कराओ। अने ई कथा सुखदेव जी परीक्षित ने आपी अने ओला बधा देवताओ आम निराश थईने मोढुं नीचे करीने पाछा स्वर्गमां वळ्या। શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભાઃ। આજે કથામાં આપણે બધા બેઠા છીએ વૈષ્ણવો, એ શ્રીમદ ભાગવત દેવતાઓને પણ દુર્લભ છે। ભૂવિ ભાવુકાઃ, આ તો આ ધરા ઉપર જ ઉપલબ્ધ છે, સહજ છે। સુજી કહે છે એ હું કથા સંભળાવું કે જે દેવતાઓને પણ દુર્લભ। અને એ કથાના જે અમુક નિયમાવલી છે એ નિયમ સનત કુમારોએ નારદજીને આપ્યા। હવે આ શૌનકને પ્રશ્ન થયો કે નારદજી અને સનત કુમારોનો મિલન ક્યાં થયું અને નારદજીને આ વિધિ વિધાનમાં રસ ક્યાંથી આવ્યો? અને હવે સુજી કથાનો વિસ્તાર કરે છે કે ભાઈ એક દિવસની વાત, નારદજી આ પૃથ્વીની પરિક્રમા કરવા આવ્યા, ભારતની પરિક્રમા કરવા માટે આવ્યા, ભારતને સર્વોત્તમ લોક માનીને ભારતની પરિક્રમા કરવા માટે આવ્યા, અને બધા તીર્થોમાં આપ ભ્રમણ કરવા લાગ્યા। પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુ બંધનમ। અલગ અલગ તીર્થો મેં ભ્રમણ કરને લગે, યે ભારત હમારી તીર્થો કી ભૂમિ હૈ, જહા બારંબાર પ્રભુ અવતાર ધારણ કરતે હૈ, આ પૃથ્વી ઉપર બતાવે, પૃથ્વી ઉપર અવતરિત થાય છે, લીલાઓ કરે છે, એટલે તો આપણે આ ભારતને આપણા શાસ્ત્રોમાં જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસે, કારણ કે આ ભારત એ સર્વોત્તમ ભૂમિ, દેવતાઓ પણ એની યાત્રા કરવા માટે વારંવાર આવતા હોય છે એવી આ ભૂમિ। અને આપણે બધાને એક એ જ ભાવ, આત્મગૌરવ હંમેશા એ હોવું જોઈએ કે હમ ભારત કે હૈ, આ ભારતમાં આપણો જન્મ થયો। હવે બધા તીર્થોમાં નારદજી ભ્રમણ કર્યું, તીર્થોમાં બધે ભ્રમણ કરતા કરતા, પરંતુ શું જોઈ સ્થિતિ? સત્યમ નાસ્તી તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે, ઉદરમ ભારિણો જીવા વશકાકુટ ભાષિણઃ। સત્યમ નાસ્તી તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે, સત્યનો અભાવ, સત્ય નથી। અને એ જોઈને નારદજીને ખૂબ વિષાદ થયો। આજે સૌથી મોટી વિડંબના એ છે કે આપણને સત્ય સાંભળવું ગમે છે પણ સત્યને આચરવું ગમતું નથી। કોઈ આપણને આપણી સામે ખોટું બોલે ને એ આપણને ન ગમે, તરત ગુસ્સો આવી જાય, પણ જ્યાં સત્યના આચરણની વાત આવી જાય તો ભૈયા બડા કઠિન હૈ, બહુ કઠિન થઈ જાય છે। સત્ય યાની ઈશ્વર, બ્રહ્મણો નામ સત્યમ ઇતિ, બ્રહ્મ હિ સત્ય હૈ, સત્ય હિ બ્રહ્મ હૈ। હવે એ જ બ્રહ્મ, એ જ સત્યની શ્રી મહાપ્રભુજી શું કહે છે? કૃષ્ણ સેવા સદા કાર્યા, એની આજ્ઞા આપણને કરે છે,
સર્વ વસ્તુ સમર્પણમ અસમર્પિત વસ્તુ નામ. પરંતુ હવે એ સેવાની જ્યાં વાત આવી જાય તો કઠિન લાગવા લાગી જાય છે. આચરણમાં લાવવાની જ્યાં વાત આવી જાય એ કઠિન થઈ જાય છે. અને સાંભળવું ગમે હંમેશા સત્ય આપણને, દયાદાનમ ન વિદ્યતે. નારદજી જુએ છે કે ઉદરમ ભારેણો જીવા, બસ બધા લોકો પોતાના ઉદર ભરવામાં એવા મસ્ત થયા છે, એવા વ્યસ્ત થઈ ગયા છે, ભગવદ સેવા સત્સંગ માટે એને સમય નથી. આજે આપણે બધાએ પોતાને એટલા વ્યસ્ત બનાવી દીધા, ઘણા લોકો સેવા માટે સમય ન મળે, સત્સંગ માટે સમય નહીં. સવારથી સાંજ સુધી ફોન શરૂ થઈ જાય, હવે આ કરવાનું, હવે આ કરવાનું, એટલા આપણને પોતાને એટલા વ્યસ્ત બનાવી દીધા. અને એ વ્યસ્તતામાં અંદરની મસ્તી ક્યાં ખોવાઈ ગઈ? જે પોતાના માટે જે સમય હોવો જોઈએ, પરિવાર માટે સમય હોવો જોઈએ, એ સમયનો અભાવ થતો જાય છે. કામ 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 કામ, જિંદગી રહેગી જબ તક ફુરસત ન હોગી કામ સે, કુછ વક્ત એસા નિકાલો પ્રેમ કર લો શ્યામ સે. બાકી કામ તો ચલતા હી રહેગા પ્રિયજનો, યે કામ યા તો એક દિન વો તુમે છોડ કે ચલા જાયેગા, યા તો એક દિન તુમ ઉસે છોડ કે ચલે જાઓગે. એક દિવસ એ આવવાનો છે. હવે એ એક દિવસ કાલે હોઈ શકે, આજે હોઈ શકે, પરમ દિવસે હોઈ શકે, હે ને? યા તો એ બધું કોઈના લીધે કંઈ અટકવાનું નથી. પણ આ તો હું મેં પોતાની ઉપર એટલો ઓલો ગાડું ચાલતું હોય નીચે કૂતરું અને ઓલાને લાગે કે આખો ભાર મારા ઉપર, આ બધું એવી સ્થિતિ છે. યા તો એક દિવસ એ આપણને બધું છોડીને વયું જશે, આજથી તો કાલે જવાનું છે, અથવા તો તમે એને મૂકીને વયા જશો. એના કરતાં જે પર્પઝથી તમારો માનવ અવતાર તમને મળ્યો છે એને સાધી લો, એના માટે સમય નિકાલો. કુછ વક્ત એસા નિકાલો પ્રેમ કર લો શ્યામ સે. ગોપિયાં કૃષ્ણ કે લીએ કામ કો છોડતી થી, ઓર સાધારણ જીવ કામ કે લીએ કૃષ્ણ કો છોડ દે રહા હૈ. યે ફરક આ ગયા. ઓર યે સબ દેખ કે ભક્તો કે હૃદય મેં તો ઉદ્વિગ્ન હોતા હી હૈ, એને તો તાપ થાય જ ને. નારદજી આ બધું જોયું, સમય નથી લોકો પાસે, ઉદરમ ભારણો જીવા, કડવું બોલવા વાળા થઈ ગયા છે. અને આ બધું જોઈને મન એમનું બહુ દુખી થયું. અને પછી એ બધા તીર્થોને છોડીને સીધા બ્રજભૂમિમાં આવ્યા. અને બ્રજભૂમિમાં યમના તટમાં આવ્યા તો શું થયું? યમના તટ પર આવીને જોયું, તત્રાશ્ચર્યમ મયા દ્રષ્ટમ શ્રૂયતા તન મુનીશ્વરાહ, એકાતુ તરુણી તત્ર નિષણના ખિન્ન માનસા. ત્યાં એ નારદજી એક આશ્ચર્ય જોયો, યમનાજીના તટ ઉપર એક તરુણી સ્ત્રી ખિન્ન માનસ ભાવ સાથે રુદન કરી રહી છે. એ સ્ત્રી પાસે બે અચેત વયો વૃદ્ધ પુરુષ આમ પડેલા છે બેભાન અવસ્થામાં, એને જોઈ જોઈને પીડાઈ રહી છે. ત્યાં જ નારદજી પધાર્યા. નારદજીને જોઈને ઓલી સ્ત્રી, તરુણી સ્ત્રી, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠમ મચ્ચિંતામપિ નાશય. અરે સાધુ, એક સેકન્ડ, એક મિનિટ કે લીએ રુક જાઈએ, મેરી ચિંતાઓ કો દૂર કરેં. નારદજી પૂછ્યું, કહ્યું કે માતા, આપને શેનું દુઃખ છે અને મને એ બતાવો કે આપને દુઃખ શાનું છે, અને સૌથી પહેલાં આપનો પરિચય મને આપો કે આપ કોણ અને આ બંને જે વયોવૃદ્ધ છે એ કોણ. અને હવે ઓલી તરુણી સ્ત્રી કહેવા લાગી, અહમ ભક્તિ રીતિ ખ્યાતા, કે મારું નામ નારદજી ભક્તિ છે. અને આ બંને જે વયોવૃદ્ધ જે પુરુષ આપ જોઈ રહ્યા છો એ બીજું કોઈ નહીં, મારા જ બંને દીકરાઓ, એકનું નામ જ્ઞાન અને બીજાનું નામ વૈરાગ્ય, આ બંને મારા પુત્ર છે. અને આપ કયો છો કે દુઃખનું કારણ હવે આપ જ મને બતાવો. જે માની આગળ એના બંને દીકરાઓ વૃદ્ધ અચેત અવસ્થામાં પડેલા હોય, બેભાન હોય, માં કરતા દીકરાઓ પેલા ઘેડા થઈ જાય,
તો પછી એ માને દુઃખ થાય કે નહીં? કાલ યોગે ન જર્જરો, કલીના પ્રભાવના લીધે આ જર્જરિત થઈ ગયા. ભક્તિ કહેવા લાગી, મને તો વિચાર આવે છે કે આ નારદજીએ, નારદજી આ પરીક્ષિત રાજાએ ઓલા કલયુગને રહેવા જ કેમ દીધો? ના કલયુગને રહેવાના સ્થાન આપ્યા હોત, ન આ કાલના પ્રભાવના લીધે આ બંને જર્જરિત થઈ ગયા. જો જ્ઞાન અને વૈરાગ્યના અભાવના લીધે ભક્તિ માતા દુખી છે, જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના પુત્ર છે. અને ભક્તિ ક્યારે દુખી થાય છે? કે જ્યારે જીવ જ્ઞાનથી એટલે કે સત્સંગથી દૂર ભાગે છે. સત્સંગનો અભાવ થઈ જાય ત્યારે ભક્તિ દુખી થઈ જાય છે. આજે જુઓ, આ આ ભક્તિ બધાની અંદર વિદ્યમાન છે, પરંતુ એ ભક્તિ પણ દુખી છે. શું કામ? કારણ કે એના બંને પુત્રો ઘરડા થઈ ગયા. જ્ઞાન એટલે કે સત્સંગ માટે આપણને સમય નથી મળતો, વૈરાગ્ય એનો પણ અભાવ છે, અને એના લીધે ભક્તિ દુખી થઈ જાય છે. હવે ભક્તિની વાત કરીએ, એમાં પણ પુષ્ટિ ભક્તિ. એ પુષ્ટિ ભક્તિમાં પણ જે ભગવદ સેવાનો પ્રકાર જે છે, એ ભગવદ સેવામાં પણ સેવા કઈ રીતે કરવી એનું જ્ઞાન એને હોવું જોઈએ ને. અને જો એ જ્ઞાન ન હોય તો પછી ભક્તિ દુખી થઈ જાય. શ્રી મહાપ્રભુજીએ જે ભક્તિની વ્યાખ્યા વૈષ્ણવ આપણને બતાવી છે, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ. કે જેની તમે ભક્તિ કરો છો, જેની આપણે સેવા કરીએ છીએ, એ સ્વરૂપનું મહાત્મ જ્ઞાન એને શું પસંદ છે, એને શું પસંદ નથી, એને શું ગમે છે, એને શું નથી ગમતું, એની શું લીલાઓ છે, એ બધું જ્ઞાન વૈષ્ણવના અંદર હોવું જોઈએ. અને જો એ જ્ઞાન એ સત્સંગ જો જીવને નથી, તો પછી એનાથી ભક્તિ દુખી થાય છે. અને ભક્તિ જો આનંદમાં ન હોય તો પછી ઠાકોરજીને આનંદ ન મળે. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પરંપરામાં જે આખો જે ભક્તિ જે સેવાનો જે પ્રકાર બતાવ્યો છે, દૈનિક જે સેવાનો જે પ્રકાર બતાવ્યો છે વૈષ્ણવો, એ સેવા આખી નંદાલયના ભાવથી પ્રસ્થાપિત કરી છે. સેવા રીત પ્રીત બ્રજજનકી જનહિત જગ પ્રગટાઈ. આપણે જે ભક્તિ ઠાકોરજીની સેવા કરીએ, એ સેવા કયા ભાવથી થવી જોઈએ? તો શ્રી મહાપ્રભુજી આખો જે દૈનિક જે ક્રમ છે એ નંદાલયનો ભાવ, બ્રજના ભાવથી એ સેવા આપણને બતાવી છે. અને તમે વિચારો કે જ્યાં બ્રજની વાત આવે, નંદાલયની વાત આવે, તો હવે ઈ નંદાલય ગાયના વગર તમે નંદાલયની કલ્પના કરી શકો? નંદાલય કી કલ્પના ક્યા ગાય કે બિના હો સકતી હૈ? દેખીએ, શ્રી મહાપ્રભુજીને જે પુષ્ટિ ભક્તિનો જે પ્રકાર છે, એ પુષ્ટિ ભક્તિમાં ગોપીજનોને પોતાના ગુરુ માન્યા. કે આપણા ગુરુ કોણ? કે ગોપીજન. હવે ગોપીજનો જ્યારે આપણા ગુરુ હોય, તો હવે બીજી વસ્તુ વિચાર કરો કે શું ગાય વગર ગોપીજનોની કલ્પના થઈ શકે? ગાય વગર ગોપીજનોની કલ્પના ન થઈ શકે. તમે જુઓ, જ્યારે આ ગોપીજનો બ્રજમાં જે પોતાનો અંદર રહેલો જે પ્રેમ ભાવ જે છે, એ પ્રેમ ભાવની અભિવ્યક્તિ શેના માધ્યમથી પ્રભુ આગળ પ્રગટ કરતી બતાવો તમે? જે પોતાનો પ્રેમનો અભિવ્યક્તિ જે છે, એ અભિવ્યક્તિ પ્રગટ કરવાનું સાધન શું હતું? બધી ગોપીજનો પ્રાત સમય ઉઠે બ્રજ બાલા ગાવત મંગલ ગીત રસાલા કર શિંગાર મથનિયા ધોવે અપનો અપનો દહ્યો બિલોવે. તો એક ગાયનું દૂધ દહી માખણ આદિ આ ગવ્ય પદાર્થોથી જ એ ગોપીજનોએ પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરી છે. એવું તમે સાંભળ્યું કે કોઈ મીઠાઈથી કે કોઈ મિષ્ટાનથી ઠાકોરજીને
રીઝવ્યા? ના, પ્રેમની અભિવ્યક્તિ કરવાનું સાધન શું હતું? ગોરસ, ગાય, એનું દૂધ, અને ઈ એની છાછ બનાવીને એનું માખણ લઈ લઈને ગોપીજનો માથની લઈને સીધી નંદાલયમાં જતી, અને ઈ દહી છાછ માખણ ઠાકોરજીને સમર્પિત કરતી. જો જે ગૌપાલન કરે એ ગોપ, ગોપ કોને કહેવાય? કે જો ગોપાલન કરતા હૈ ઉસે ગોપ કહેતે હૈ, ઓર ઉની ગોપ કી પત્ની યાની ગોપી. અને જ્યારે એ ગોપીજનો આપણા ગુરુ હોય તો પછી આપણે પણ એમને જે આપણને પથ બતાવ્યો છે એ પથ પર ચાલીને આપણા પ્રેમની અભિવ્યક્તિ ઠાકોરજી આગળ કરવી પડશે. કારણ કે પુષ્ટિ માર્ગમાં ગોપીજનો એ આપણા ગુરુ છે. શ્રી મહાપ્રભુજીએ પણ આપણને બતાવ્યું કે જ્યાર સુધી એ ગોપી ભાવ આપણી અંદર નહીં આવે ત્યાર સુધી ઠાકોરજીને સંતોષ નહીં થાય. સેવા કોને કહેવાય? સેવ્ય સંતોષકારીણી સેવા. ઘરમાં જે પુષ્ટિ પુરુષોત્તમ વૈષ્ણવને ત્યાં બિરાજી રહ્યો છે એને સંતોષ આપવા માટે કરવામાં આવતી ક્રિયા એનું નામ સેવા, અને જ્યાં પોતાના સંતોષ માટે કરવામાં આવે એ ક્રિયાને પૂજા કહેવાય છે. આ ફરક છે સેવા અને પૂજામાં. આપણા સંતોષ માટે કરવામાં આવે એનું નામ પૂજા. પ્રભુ આ નામ લઉં તો આનાથી આ થઈ જશે, આનાથી આ થઈ જશે, આનાથી આ મળે, આ દુઃખનું દૂર, એ પૂજા. અને ભગવાનના સંતોષ માટે કરવામાં આવે એનું નામ છે સેવા. વો સેવા હે. હવે સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે ભગવાનને સંતોષ શેનાથી મળે, એને આનંદ શેનાથી મળે? એ વાતનું સેવકને વિચાર કરવો પડશે કે સ્વામી શેનાથી પ્રસન્ન થશે, પ્રભુને કયું કાર્ય કરવું ગમે છે, એનું ગમતું કાર્ય કયું, એનું ગમતું ભોજન કયું. કારણ કે સેવ્ય સંતોષકારીણી સેવા, તો એ વાતનો ભક્તને વિચાર કરવો પડશે કે પ્રભુને ગમતું ભોજન શું, ગમતું કાર્ય શું. ત્યારે આ વાત ઉપર વિચાર કરશો તો આ ગોપીજનોના માર્ગથી આપણને ખબર પડશે કે પ્રભુનું ગમતું કાર્ય કયું? ગૌપાલન, એ પ્રભુનું ગમતું કાર્ય. આપ ગૌપાલન કરવે કે લીએ હી તો બ્રજ મેં પધારે, ગૌપાલન ગૌની સેવા એ જ પ્રભુનું ગમતું કાર્ય. હવે પ્રભુનું ગમતું ભોજન કયું? માખણ, પ્રભુનું ગમતું ભોજન પ્રિય. ઘણા કે અમારે ત્યાં તો મિશ્રીના ઠાકોરજી બિરાજે, મિશ્રી. એમાં દાદાજી બહુ સુંદર આજ્ઞા કરે, આચાર્ય બાલકો જે તમને મિશ્રીની આજ્ઞા આપે છે, ખાલી મિશ્રી નહીં માખણ મિશ્રીની ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે. ખાલી મિશ્રી નહીં, ખાલી મિશ્રી શું હોય? માખણ મિશ્રી. અને એ માખણ પણ એ ગાયના દૂધથી, એ દહી, એની છાછ અને એ માખણ જે પ્રગટ થાય એ માખણ ઠાકોરજીને પ્રિય છે. અને એ માખણ જ્યારે તમે ઠાકોરજીને અંગીકાર કરાવો તો ઠાકોરજી પ્રસન્ન થઈ જાય, ત્યારે જ તમારી સાચા અર્થમાં સેવા થઈ. બાકી તમે એ દૂધ આવી જાય થેલીનું ને ભેંસનું ને એ દૂધ આવી ગયું ને એની પછી પેડા બનાવો ને એના માખણ અરોગાવો, હવે આમાં એ ભેંસના દૂધથી તમને સંતોષ થતો હશે પણ ઠાકોરજીને સંતોષ નથી થતો. પેલું ભેંસનું દૂધ પી પીને આપણે ભેંસ જેવા થઈ ગયા, સમજે જ નહીં, સમજે જ નહીં. ઓલા ગાડી આમ આમ રસ્તા ઉપર ચાલતા હોય ને ભેંસો વચ્ચે આવી જાય ને કેટલું હોન વગાડો તો હલે જ નહીં, એ જાતે આપણે આમ રસ્તો બદલવો પડે. અને એનું દૂધ પી પીને આપણે પણ એવા જ આમ તસ્તી મસ્ત થઈએ જ નહીં. કેટલી વાર કીધું, કેટલી વાર કેટલી કથાઓ સાંભળી લીધી તો પણ જ્યાં છે ત્યાં આગળ વધતા જ નથી. ભેંસનું દૂધ છે ને એ પાચન માટે સારું નથી, પચાવવું બહુ કઠિન છે. અને ગાયનું દૂધ એ પાચન માટે પણ બહુ સરળતાથી પચી જાય, શરીર માટે સારું. ઓલાથી ભેંસના દૂધથી તમને તબિયતના હિસાબથી કહો, બાકી આધ્યાત્મિક આધિદૈવિક ભાવ તો આ છે જ, પરંતુ ઓલી શરીરની વાત કરીશ ને તો તમને ગમશે. કારણ કે દેહ બુદ્ધિ આપણી વધારે છે,
એટલે તબિયત તમારી બગડશે, કોલેસ્ટ્રોલ વધી જશે ગાયના દૂધથી, કોલેસ્ટ્રોલ વધશે એટલે પછી પ્રેશર વધી જશે, હાઈ બીપી ને આ ને તે, આ બધી સમસ્યાઓ એ બધા દૂધથી થાય છે. પરંતુ ગાયનું દૂધ એ પૌષ્ટિક એ આહાર છે, સંપૂર્ણ એક આહાર છે, પાચન માટે પણ એ ઉપયોગી છે. એટલે ગાયનું દૂધ, ગૌ પાલન આ પ્રભુનું પ્રિય કાર્ય, અને ગૌનું એ માખણ એ જ પ્રભુને પ્રિય વસ્તુ છે. અને સેવા કરવા વાળાને તો ગાયનું જ માખણ ઠાકોરજીને ધરાવવું જોઈએ, એનાથી જ પ્રભુને સંતોષ થશે. ગઈકાલે પણ વાત કરી હતી કે ભાઈ ગૌ પાલન, ગૌ સંવર્ધન અને ગૌ રક્ષણ આ ત્રણ કાર્ય ને આપણે કેન્દ્રમાં રાખવાના છે. ગૌ પાલન બની શકે તો ઘરમાં રાખો, કારખાનામાં રાખો, ફેક્ટરીમાં, ફાર્મ હાઉસમાં. અરે તમને જે ગોવાળ દૂધ આપવા આવતો હોય ને એના ઘરમાં તમે ગાય રાખો, હું તો કહું. ઘરમાં ને આ બધી સુવિધા પણ ન મળતી હોય, ઓલો કોઈ તો હોય ને, ભરવાડ હોય, ગ્વાલ હોય, દૂધ આપવા માટે આવે ને, એને કે મારા તરફથી એક ગાય, હું મારા અહીંયા વ્યવસ્થા નથી, એટલું એ તો કરી શકીએ ને આપણે. અને એનો નિભાવ ખર્ચ હું આપીશ, એ ગાયનું પાલન માટે એનો નિભાવ ખર્ચ હું આપીશ. તું તારા ઘરમાં, તારા આંગણામાં ગાય રાખ અને એનું દૂધ અહીંયા મને પહોંચતું કર. ગૌ પાલન, અને એ ગાયનું દૂધ ઠાકુરજીને સંતોષ થાય. આપણે આપણા બાળકો માટે એ ગાયનું દૂધ એ સર્વોત્તમ દૂધ છે, એનાથી બુદ્ધિ પણ તેજ થાય છે. અને ઓલા ભેંસના દૂધ પીને બુદ્ધિ જાડી થઈ ગઈ. ભેંસ કેવી હોય, કેવી પડેલી હોય, આમ આમ એવી આલસુ, આપણે એવા થઈ ગયા, ભેંસ કેવી હોય. અને ગાય જો એ એકદમ ચંચલ પ્રકૃતિ, એવી આમ ખુશ મિજાજ, એનો 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 સ્વભાવ, એની પ્રકૃતિ જુઓ તમે. ગાય અને ભેંસનું આમ ઊભી હોય તમને કઈ વધારે ગમે કયો મને, હાલો આમ ગાય સામે ઊભી હોય એ વધારે ગમે કે આમ ભેંસ આમ જોવામાં કોણ ગમે, કોણ કોણ? હા, ઘરમાં દૂધ પાછું ભેંસનું. લે હમણાં હું અહીંયા કહું ને, હાથ ઉપર કરો તો પછી બહુ મોટી સમસ્યા થઈ જશે કે કોના ઘરમાં ગાયનું દૂધ આવે છે, કોના ઘરમાં ભેંસનું દૂધ આવે છે. હમણાં હું કહું તો તમે બધા ધર્મ સંકટમાં ફસાઈ જશો, એટલે મારે એ પૂછવું નથી. પણ સમજી જાઓ, આ આ શ્રીજી ગૌશાળા અહીંયા આટલી સુંદર ગાયો, અહીંયાનું દૂધ તો આખા ગામમાં, આપણે આ સુંદર ગાયોનું દૂધ આપણા ઘરમાં લાવતા થઈએ, અને એ દૂધ એ માખણ એ ઠાકોરજીને આપણે અરોગાવીએ. જો આપણા ઠાકોરજીની જે સેવા છે એ પ્રભુની સેવા, એ કોઈ એ વૈકુંઠ વૈભવ, એ વૈકુંઠ વૈભવથી ઠાકોરજીની સેવા નથી કરતા. આપણે ઠાકોરજીની જે સેવા આપણે કરીએ છીએ એ બ્રજ વૈભવથી કરીએ છીએ, અને બ્રજ વૈભવથી જ્યાં સેવા કરતા હોઈએ તો વિચાર કરો, કલ્પના કરો, ગાય વગર બ્રજ સંભવ છે? બ્રજ યાની ક્યા? જો ગાયો કી રજ ચરણ રજ સે આચ્છાદિત હો વહી તો બ્રજ હૈ. આ શ્રીજી ગૌશાળા આપણે આ બેઠા છીએ આ બ્રજ છે, કારણ કે ગાયોની ધૂળ અહીંયા ઉડે છે. ગાયોની ચરણ ધૂળ જ્યાં ઉડતી હોય એ જ બ્રજ કહેવાય છે. ગાય કે બિના બ્રજ કી ભી કલ્પના નહીં હૈ, ગાય હૈ તો બ્રજ હૈ. આપણા પુષ્ટિ પુરુષોત્તમની પણ જે સેવા છે પ્રિયજનો, શું વૈકુંઠ વૈભવતી નથી? અને વૈકુંઠ વૈભવતી તો આપણે કરી પણ ન હકીએ. ઈ વૈકુંઠમાં એનો વૈભવ ને આપણે પૂગી હકીએ ત્યાં? એટલે આપણા શ્રી મહાપ્રભુજીએ બ્રજ વૈભવથી ઠાકોરજીની સેવા પધરાવી છે. અને બ્રજનો આપણો ઠાકોર બ્રજાધિપતિ છે, બ્રજસ્થ વસ્તુઓનો અંગીકાર કરીને આપ બ્રજાધિપતિ બન્યા છે. અને બ્રજમાં શું હોય, ગાય હોય, બ્રજમાં શું હોય, ગોપી હોય, બ્રજમાં શું હોય, ગોરસ હોય, એ બ્રજાધિપતિ છે. અને એ બ્રજાધિપતિને આપણા ઘરમાં જે બીજા બિરાજે છે,
सर्वदा सर्व भावेन भजनियो ब्रजाधिप। तो ए ब्रजाधीप ने जो प्रसन्न करव हो वैष्णव तो घर में गाय नु दूध अने एनु ज माखण अने एनु ज छाश एना थी ज ब्रजाधीप प्रसन्न थई जशे। तमे बीजू कई मोटा पकवानो मिठाईओ नहीं धराव तो चालशे, परंतु गाय आपड़ा देसी गाय नु दूध अने ए माखण नो आग्रह सेवा करवा वाला वैष्णव राखजो। बीजी कोई वस्तु नहीं होय तो चाली जशे, પણ માખણ તમે જુઓ આપણા ઘરમાં લાલન બિરાજતા હોય અને એ એ લાલન કેવું રીંગણ લીલાનું સ્વરૂપ છે ને, ઘૂંટમન ચાલ રહે અને ઘૂંટમન ચાલતા તમે જુઓ હાથમાં શું છે, શું છે, નવનીત છે ને, નવનીત પ્રિયાજી, નવનીત નિત નિત નવ નવ નિત નવનીત, પ્રભુને શું પસંદ છે, રોજ નવું નવું માખણ। પણ ગાયનું અને એ માખણનો લોંદો આમ હાથમાં લઈને જ તો ઠાકોરજી નંદાલયમાં આમ ઘૂંટમન ચાલતા હોય છે। એ જે પ્રભુ આપણા ઘરમાં જે પ્રજાધિપતિ જો હે યું ઘૂંટમન ચલ રહે હૈ ઓર ઘૂંટમન ચલતે ભાઈ કેસી આપકી શોભા હૈ, હાથ મેં માખન કો લોંદા હૈ ઓર માખન કો લોંદા લેકર યું એક હાથ આગે ઓર યું ઘૂંટમન આપ ચલ રહે હૈ, ઘૂંટમન ચલવે વાલો શોભિત કર નવનીત લિયે, શોભિત કર નવનીત લિયે, શોભિત કર નવનીત લિયે, સો ભગવદીઓ વર્ણન કરો क्या है आपके नवनीत कर में, क्या है ठाकुर जी के नवनीत, अने नवनीत जे आपना हाथ मा छे एनाथी आपनी शोभा आपनी वधी रही छे, एवा शोभायमान थया छे। શોભિત કર નવનીત લિયે, ઘુટરુવન ચલત રેનુ તન, મંડિત મુખ દધિ લેપ કિયે। કેસે હૈ પ્રભુ, ઘુટરુવન ચલ રહે હૈ હાટ મે, હાથ મે નવનીત હૈ ઓર ઘુટરુવન ચલત રેનુ તન, હવે ઘુટમન ચલતા ચલતા નંદાલયમાં અને નંદાલયમાં જે ગૌરજ જે છે એ ગૌરજ તન મંડિત કિયે, એ ગૌરજ થી આપનું તંડ તન શોભાયમાન છે અને મુખ દધિ લેપ કિયે, અને મુખમાં દધિનું લેપન કરેલું। શોભિત કર લોચન છબિ, ગોરો ચન તો બિલ કરિયે, ગોરો ચન કો તિલ કરિયે, ગોરો ચન કો બિલ કરિયે, ગોરો ચન કો લટ કન માનો મત મરુ પગન,
सरल टिकन मानो मत मधुप गन लट लट कन मानो मत मधुप गन નવનીત છે કુટુંબન ચલ રહે હે ગૌરજ એમના અંગમાં અંકિત છે દધીનું લેપન મુખમાં કરેલું છે ઓર ગૌરચન કો તિલક દિયે જે ગાયનું જે રજ ગૌરોચન કો તિલક દિયે શોભિત કરે તલિયે શોભિત કરે તલિયે राजत है सखी रुचि रहिए 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 धन्य દર્શન એક પલ કરવા એનાથી જીવનની સાર્થકતા છે બાકી તો સુખ કહા ભયો શતકલ્પ જીએ અરે આ સુખ એની ઉપર તો અનેક જન્મ કોટી કલ્પ જીએ અનેક જન્મ ન્યોછાવર થઈ જાય એવું આ પરમ સુખ છે એવું આ પરમ આનંદ શોભિત પ્રભુનું સ્વરૂપ છે શોભિત કરે નવનીત લિયે શોભિત કરે નવનીત લિયે ઘોટરુ ઉડરુવન ચલત રે નૂતન ઉડરુવન તન ચલત રે નૂતન ઉડરુવન ચલત રે નૂતન મંડિત મુખ દધીને પગિયે મંડિત મુખ દધી શોભિત કર
शोभित कर घुटरूवन चलत रे नूतन मंडित मुख ददिले पकिए मंडित मुख ददिले पकिए शोभित कर नवनीत शोभित कर नवनीत लिए। तो ये ब्रजाधिपति गौरज से सुशोभित दधी माखन थी सुशोभित अने एवा एक कृष्ण नी एनी सेवा एने जो प्रसन्न करवु होय प्रियजनों तो आ वस्तु आपणे समझवी पड़शे। दरेक वैष्णव जे पण जेना घर में मंदिर छे ठाकुरजी बिराजे छे प्रेम भाव थी जे सेवा करी रह्यो छे गायनु दूध ए दही अने एना थी ज पुष्टि पुरुषोत्तम प्रसन्न थाय छे। आ कथा मंडप में आज एक संकल्प अवश्य लई लेजो वैष्णवो के आपड़ा घर में गौनु दूध ज आपड़ा घर में आवे। बस ए एक संकल्प आ कथा मंडप में आ परम तीर्थ आ सुंदर गौशाला में आपणे बैठा छीए ગાયનો દૂધ જ આપણા ઘરમાં આવવું જોઈએ અને એ જ સેવામાં ઠાકોરજીને અંગીકાર થાય એનાથી જ પ્રભુ પ્રસન્ન થાય છે એ ભાવથી આ આ પ્રેમની અભિવ્યક્તિ કરવાના આ ગોપીજનોના આ સાધનો છે અને આ વસ્તુ જ્યારે સમજાશે આ સત્સંગના માધ્યમથી ત્યારે એ ભક્તિ એ પ્રેમથી પ્રભુને આનંદ મળશે નહીં તો પછી એ ભક્તિ પણ દુઃખી જો એ જ્ઞાન આ સત્સંગ નહીં આવે ભક્તિ પણ દુખી અને ભક્તિ નહીં હોય તો પછી ઠાકોરજીની સેવા કઈ રીતે થાય। તો પુષ્ટિ પરંપરામાં ગૌ સેવા ગૌના પદાર્થો એનો વિશેષ મહાત્મ્ય છે અવશ્ય એનો આપ આગ્રહ રાખો ગૌ પાલન કરો। ભક્તિ મહારાણીએ પોતાના દુઃખની વ્યથા નારદજીને કરી। ભક્તિ કહે છે ઉત્પન્ના દ્રવિડેશાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા એનો જન્મ ક્યાં થયો એ વાત કરી ક્યાં એની વૃદ્ધિ થઈ કે ગુર્જર પ્રદેશમાં આવીને હું પણ જીર્ણ થઈ ગઈ પરંતુ જ્યારે હું બ્રજમાં આવી તો બ્રજમાં આવીને પુનઃ યુવા અવસ્થાને મેં પ્રાપ્ત કરી પરંતુ જ્ઞાન વૈરાગ્ય હજી ઘરડા છે। જો આ કથા એક બીજો પણ આપણને અહીંયા એક સંકેત આપે છે એક સિદ્ધાંત જે ભક્તિ અન્ય પ્રદેશોમાં વયોવૃદ્ધ હતી દુઃખી હતી બ્રજમાં આવીને એ ભક્તિ તરુણ થઈ ગઈ એટલે તો વૈષ્ણવજન વારંવાર બ્રજમાં જવાનો આગ્રહ રાખે છે। શું કામ આપણે બ્રજમાં જઈએ છીએ કે આપણા અંદર રહેલી જે ભક્તિ ઘર સંસારમાં રહેતા જે ભક્તિ વૃદ્ધ થઈ જાય છે ઘરડી બની ગઈ છે એ ભક્તિને પુનઃ તરોતાજા કરવા માટે આપણે બ્રજમાં જઈએ બ્રજ યાત્રાઓ કરીએ છીએ એટલા માટે જ જઈએ ને। અને અમે તો જોયું છે અહીંયા ઓલા 70 વર્ષના 60-65 વર્ષના અહીંયા ચાલી ન કે પણ યાત્રામાં 12મા અમારે આપણે યાત્રા હતી અને એ 60-65 વર્ષના એવી ભક્તિ નાચે અને એવા ભક્તિ નાચે એવું પ્રસન્ન ને આમ દોડી દોડીને યાત્રાઓ કરે અને અહીંયા ઉઠવા ને બેસવામાં એ વાંધા હોય પરંતુ બ્રજમાં જઈને તો એવા તરુણ બની જાય એવો ભાવ અને ઉછાલો આવે અને એ આપ બધાનો પણ અનુભવ હશે। જે ભક્તિ પ્રેમનો અનુભવ ઘરમાં થાય ને બ્રજમાં આપણે જઈએ અને બ્રજમાં જે હિલોરા આવતા હોય છે ભાવના ભક્તિના એ કંઈક ઓર છે કારણ કે બ્રજમાં તો ઠાકોરજીની નિત્ય લીલા છે નિત્ય ઠાકોરજી માખણ ચોરી કરી રહ્યા છે નિત્ય ઠાકોરજી રાસ રમી રહ્યા છે નિત્ય ઠાકોરજી ગૌચારણ માટે આજે પણ પધારી રહ્યા છે નિત્ય લીલા નિત્ય નવતન શ્રુતિ ન પામે પાર એવું બ્રજ પ્રદેશ
એટલા માટે તો પ્રાચીન સમયથી શ્રી આચાર્યજી મહાપ્રભુજી ગોસાઈજીના સમયકાલથી આપણા પુષ્ટિ પરંપરામાં બ્રજ નિવાસ બ્રજ યાત્રાનો એક વિશેષ મહિમા છે. એટલે તો વારંવાર બ્રજયાત્રાઓ દર વર્ષે યાત્રાઓ થાય. એક બહુ સરસ અવસર વૈષ્ણવો આપ બધા વૈષ્ણવોને અને જે ચેનલના માધ્યમથી પણ જે ઘર બેઠા જોઈ રહ્યા છે આપ બધા વૈષ્ણવોને પણ 2018માં શ્રી રમણ પ્રભુ ગોકુલેશ બ્રજયાત્રાનું જે પિતૃચરણના સાનિધ્યમાં એમની પ્રેરણાથી જે દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને એ બ્રજયાત્રામાં આવવા માટે જોડાવા માટે આ આચાર્ય પીઠ આપને આવાહન કરે છે. આપ અમારી સાથે બ્રજ ચાલો, બ્રજનો આનંદ પ્રાપ્ત કરો. અને એ જે ભક્તિ અહીંયા વૃદ્ધ થઈ જાય છે, પુનઃ એક મહિનાનો સમય બ્રજમાં ચાલીએ, હરિગુરુ વૈષ્ણવનો સંગ થાય, નિત્ય પ્રવચન વચનામૃતો બેઠકજીમાં દર્શન, ઠાકોરજીની લીલા ભૂમિના દર્શન, અને એના માધ્યમથી આપણી જે ઘરડી ભક્તિ બ્રજમાં જઈને તરુણ બની જશે અને ઠાકોરજીને શું સમર્પિત કરવાનું છે. કૃષ્ણ કો યુવા અવસ્થા કા ખિલા હુઆ ફૂલ સમર્પિત કરો, બુઢાપે કા મુરઝાયા હુઆ નહીં. અને અહીંયા હું જે યુવા અને વૃદ્ધની જે વાત કરું છું કેવલ આ દેહની વાત નથી કરતો, અપેતુ અંદર જે રહેલો જે ભાવ ભક્તિ છે કે જે અહીંયા આપણા લૌકિક કાર્યોમાં સુષુપ્ત બની જાય છે, તો આ એક સારો અવસર છે કે આ એક મહિનો આપણે હરિગુરુ વૈષ્ણવનો સંગ કરીએ. એકલા એકલા બ્રજમાં જવાનો મહાત્મા નથી, પરંતુ આચાર્ય વંશજો સાથે ઘણી વાર લોકો એકલા એકલા જઈ આવે પોતાની ઈચ્છા થઈ ગઈ ત્યારે, પરંતુ એક આચાર્યોના સાનિધ્યમાં તમે જે બ્રજયાત્રાનો અનુભવ કરશો વૈષ્ણવો, એ કંઈક ઓર હશે. અને આ 2018માં શ્રી રમણ પ્રભુ ગોકુલેશ બ્રજયાત્રા અમારા પિતૃચરણના ષષ્ઠી પૂર્તિનો પ્રસ્તાવ એના ઉપલક્ષમાં આખું આ આયોજન થઈ રહ્યું છે. 2012માં જ્યારે બ્રજયાત્રા હતી ત્યારે જ મંગલ વધાઈ એ સમય વૈષ્ણવને આપી દેવામાં આવી હતી કે 2018માં યાત્રા કરીશું. ખૂબ જોરશોરથી એની તૈયારીઓ ચાલી રહી છે. આપ બધા વૈષ્ણવો એનાથી અવગત જ છો અને હું પણ આચાર્ય પીઠથી આપ બધાને વધાઈ આપું છું આ યાત્રાની. અને બસ અમારી સાથે આપ બ્રજવાસી બનો અને બ્રજનો આનંદ પ્રાપ્ત કરો, એ વિશેષ આગ્રહ આ બધા વૈષ્ણવોનો છે કે સમય કાઢો. એક મહિનો શું કામ આપણે ન કાઢી શકીએ, એવા કેવા આપણે વ્યસ્ત થઈ ગયા. બોલા કે એક મહિનો, અરે હા એક જ મહિનો, અરે 360 દિવસ, ને એમાંથી તું ખાલી 30 દિવસ કાઢી ન શકે. આપણે પ્લાનિંગ કરીએ, યોજના બનાવીએ, અવશ્ય આપણે તમે યાત્રા કરી શકો છો. બાકી આ કામ તો જીવનભર છોકરાઓ ને પરિવાર ને એમાં તો એ ચાલતા જ રહેશે વૈષ્ણવ, એમાંથી ક્યારેય નિવૃત્ત નહીં મળી શકે. પરંતુ અવશ્ય થોડો સમય કાઢો, અમારી સાથે બ્રજયાત્રામાં જોડાઓ, એની વધાઈ પત્રિકા અવશ્ય આપ બધા કાર્યાલય છે ત્યાંથી પ્રાપ્ત કરજો, જાણકારી લેજો. અને સુંદર આ બ્રજયાત્રામાં ઘણા વૈષ્ણવો પોતાનું નામાંકન કરાવી દીધું છે અને આપ બધા વૈષ્ણવો પણ આ જે 6-7 દિવસનો જે સુંદર અવસર છે અને ગૌ માતાના સાનિધ્યમાં આપણે બેઠા છીએ અને ગૌ માતા કામધેનુ બધી કામનાઓને પૂર્ણ કરવા વાળી છે. અને જો આ સ્થાનમાં બેસીને આપણે બ્રજયાત્રાનો સંકલ્પ લઈએ, બ્રજયાત્રામાં પોતાનું નામાંકન કરાવીએ, તો બ્રજયાત્રા એ ગૌ માતા તમારી એક કામનાને અવશ્ય પૂરી કરશે, એ મારો વિશ્વાસ છે, એ મારો વિશ્વાસ છે. આ એક મારો એ ગૌ માતા માટે, કારણ કે આપ કામધેનુ હે ને, સમસ્ત કામનાઓ કો પૂર્ણ કરને વાલી. તો આ આ તીર્થમાં આપણે જ્યારે બેઠા હોઈએ તો આનાથી સુંદર સતસંકલ્પ લેવાનું સ્થાન બીજું કયું હોઈ શકે. તો વૈષ્ણવ આપ બધા સતસંકલ્પ લો, બ્રજયાત્રામાં પોતાનું નામાંકન કરાવો. વિચાર નહીં કરો, ઘણા લોકો વિચારોમાં ના વિચારોમાં, હજી તો સમય છે, જોઈશું. અરે ક્યાં સમય, આ 2018 આવ્યું, હવે આવતા વર્ષે નહીં, હવે તો આ આ 17 પૂરું થઈ ગયું, હમણાં થોડા દિવસમાં 18 પ્રારંભ. અને યાત્રાઓની તૈયારી ચાલે છે અને જેટલું વહેલું આપણે નામાંકન કરાવીશું એટલા વહેલો આપણને આચાર્ય પરિવારનો એના નિકટ આપણને પાલ મળશે. કારણ કે અમુક અમારી પણ મર્યાદાઓ છે કે અમુક વૈષ્ણવોને જ અમુક સંખ્યામાં જ લેવા, કારણ કે એનાથી વધારે સંખ્યા ત્યાં પણ સંભવ નથી. અને જેટલું પછી વિચારીશું, હજી આગળ જઈને લેશું, આગળ ક્યાંક નામાંકન થઈ જાય પછી એ ચાન્સીસ છે કે આપણા પાલ ક્યાંક પછી બહુ દૂર થઈ જાય, કારણ કે જે વહેલા તે પહેલાં. એટલે આગ્રહ આપ બધા એ રાખો, યથાશીઘ્ર
કારણ કે જેનું પહેલા બુકિંગ હશે અમે એવી રીતે જ યોજના બનાવીએ છીએ કે એનું પાલ જેટલું બની શકે નિકટમાં, જે લાઈન દોરીના જે પાલ હોય આચાર્ય પરિવાર જે એક વલ્લભ ચોક આખો બનશે અને આચાર્ય પરિવારના જ્યાં પાલ હોય તો નજીકમાં એને પાલ મળે, મંદિર નજીકમાં હોય. કારણ કે કેટલો વિઘા ને વિઘા આપણે ત્યાં લેતા હોઈએ, પછી બહુ આમ ક્યાંક દૂર છેટો પાલ પડી જાય તો આમ બહુ, એટલે જેટલું વહેલું બની શકે. સતસંકલ્પ લેવામાં ક્યારે પ્રતીક્ષા ન કરવી, યથાશીઘ્ર. હા, કોઈની ઉપર ક્રોધ કરવું હોય ને તો વિચાર કરો ગુસ્સો કરવું કે નહીં, અસમર્પિત ખાવું હોય તો વિચાર કરો અસમર્પિત ખાવું કે નહીં, લોભ વૃત્તિ આવે ત્યારે વિચાર કરો લોભ કરું કે નહીં. પરંતુ સારો સતસંકલ્પ લેવાનો, એમાં વિચાર ક્યાં કરવાનું હોય, એ તો લઈ લેવાનું હોય. ઘણી વખત જ્યાં વિચારવાનું હોય ત્યાં આપણે વિચારીએ નહીં, અને ન વિચારવાનું હોય ત્યાં વિચારવા લાગી જઈએ. કોઈના દોષ જુઓ, કોઈની નિંદા કરો તો વિચાર કરો હું કરું કે નહીં. બ્રજમાં જવું છે, યાત્રામાં જવું છે, અરે એમાં હું વિચારવાનું, એ તો જવાનું જ હોય. આ વૈષ્ણવો માટે તો યાત્રા છે, આ કોના માટે છે? આ બધા વૈષ્ણવો માટે કે વલ્લભનું સાનિધ્ય મળે, બ્રજનો આનંદ આપ પ્રાપ્ત કરો, સત્સંગ મળે. બાકી અમારે તો બ્રજમાં જવું હોય તો અમે તો એકલા ગમે ત્યારે જઈ આવીએ, પરંતુ એક આચાર્યની એક પરંપરામાં એક એક એ પરંપરાનો નિર્વાહ કરવો અમારો ધર્મ છે કે જે આ પરંપરા ચાલે છે બ્રજ યાત્રા. આજે આટલી મોટી તામઝામ, આ બધી વ્યવસ્થા, કે અમારું ધર્મ છે તો એ કર્તવ્ય માનીને આ બધી વ્યવસ્થાઓ કરતા હોઈએ. તો પછી આપ બધા વૈષ્ણવો પણ જાગૃત થાઓ, પોતાનો જે સ્વધર્મ છે કે આ વૈષ્ણવો માટેની યાત્રા છે. અને એ 30 દિવસ મારો વિશ્વાસ છે કે તમારા જીવનના સૌથી સુનહેરા એક અનમોલ દિન હોંગે, જો તુમ આપ કભી ભી ઉસકો ભૂલ નહીં પાઓ, એવા તમારા દિવસો હશે. 12મા યાત્રા હતી ને, છેલ્લા દિવસે ગોકુળમાં તો બધા રડતા હોય, આ વ્રત છોડીને હવે ક્યાં પાછા, બધા એકબીજાને ભેટે ને આમ રડતા હોય, ને એવું દ્રશ્ય આમ એ થઈ જતું હોય, ત્યાંથી આવવાનું મન ન થતું હોય, એવો એ અલૌકિક બ્રજનો આનંદ છે. વૈષ્ણવો જેને કરી છે એને ખબર છે, એ તો બ્રજયાત્રામાં અવશ્ય જોડાશે. આપ બધા ઉપસ્થિત વૈષ્ણવ સમુદાયને બ્રજયાત્રામાં આવવા માટે હું આવાહન કરું છું. બ્રજ કોને ગમે છે, હાથ ઉપર કરો તો. બ્રજમાં જવું કોને ગમે? બધાને ગમે. બ્રજયાત્રામાં કોણ કોણ આવશે? જો હવે બ્રજમાં બ્રજ ગમે, બ્રજમાં જવું ગમે, તો પછી યાત્રા તો ઈ જ તો છે, હે ને? મન લાગે છે અહીંયાથી જ એટલું બધું થઈ જશે, અમારે બીજે ક્યાંકથી લેવાય નહીં પડે. વૈષ્ણવ મન બનાવો અને સાથે આનંદ કરો. આ વિષયમાં કહેવા જવું એટલો, આમાં એટલો સમય લાગી જાય ને, એટલું બ્રજની વાત આવે, બ્રજનો આનંદ, બ્રજયાત્રા. બ્રજયાત્રા વગર આપણું જીવન, વૈષ્ણવી જીવન અધૂરું છે. અને સાચા અર્થમાં હાથ પગ ચાલે છે ત્યાં યાત્રા થઈ જાય, એ વધારે સારું. પછી એમ નહીં વિચારતા યાત્રાજી આગળ આગળ, પછી આ તારા આપણા ચાલે નહીં, હા પછી એવી સ્થિતિ આવી જાય, પછી એનો શું મતલબ, હા એના કરતાં આ હાજા છે તો એનો સારા કાર્યમાં ઉપયોગ કરી લે ભાઈ. આ સંસારમાં દેહને ઇન્દ્રિયોને ઘસાવે છે, એના કરતાં યાત્રામાં ઘસ ને, બ્રજ રજમાં ઘસ ને તારી જાતને, અને જો પછી કેવો આનંદ આવે. હા, તો જે ચાલીને કરી શકે ચાલીને કરો, અને જે ન પણ ચાલી શકતા હોય એવું નહીં વિચારવાનું કે ભાઈ ચાલી ન શકાય ને આમ તેમ. બ્રજ વાસ તો થશે ને, પછી ગાડી કરી લેવાની, સાધન કરી લેવાના, આપણે ગ્રુપ ગાડી પોતાની સેપરેટ પ્રાઇવેટ રાખી લેવાની, પછી એ જે ક્રમ હોય અનુસાર આપણે ગાડીમાં ચાલીએ પાલમાં રહીએ, પરંતુ એ બ્રજ વાસ તો થાય. બ્રજ વાસ ઉત્તમ છે, એ પાલમાં રહેવાનું ને આખું ગામ કે ગામ વસી જાય. અને આમ કોઈ હિન્દી પ્રદેશના, કોઈ ગુજરાતી પ્રદેશના, કોઈ આમ લંડનથી, તો કોઈ બહેરીનથી, તો કોઈ દુબઈથી, તો કોઈ અમેરિકાથી, ને કોઈ આપણા રાજકોટના, કોઈ ગોંડલ ને સૌરાષ્ટ્રથી, ને આખું આમ એવો સુંદર અલગ અલગ, કોઈ પંજાબ છે, કોઈ કહીં છે. કારણ કે આપણી આ યાત્રામાં બધી જગ્યાએથી સૃષ્ટિ આવવાની છે, કેવલ ગુર્જર પ્રદેશ ગુજરાતી પ્રદેશ જ નહીં, હિન્દી પ્રદેશના, પંજાબથી, મધ્યપ્રદેશથી, યુપી, બિહાર, ઘણી જગ્યાએથી વૈષ્ણવો. કારણ કે અમારા તાજજી મહારાજશ્રી શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજશ્રી, અમારા પિતૃચરણ દાદાજીને ખૂબ એ એ ક્ષેત્રોમાં પ્રવાસ આપ બધાએ કર્યો છે, ને ખૂબ એક વૈષ્ણવની આત્મીયતા છે. આજે પણ અમે ત્યાં જઈએ છીએ,
મધ્ય પ્રદેશમાં મુરેના ક્ષેત્રમાં તો પુરુષોત્તમ ધામનું નિર્માણ થઈ રહ્યું છે, ઘણા એવા ક્ષેત્રો છે. અને એ બધા અલગ અલગ એ બધા વૈષ્ણવ આવે, તમે વિચારો ઓલી એક આમ ફૂલની માળા હોય અને એ ફૂલની માળામાં જો આમ પીળા લાલ સફેદ બધા આમ કેવી શોભા, એક જ રંગ હોય તો શોભા લાગે, અલગ અલગ તો બધા અલગ અલગ. પણ અહીંયા આમ ગુજરાતમાં અમે છીએ અને એક એમ થાય કે જેમ આવે આ સફેદ ફૂલ એટલે આ બધા રાજકોટ ગુજરાતી સૌરાષ્ટ્ર, આ જો આ બધા હોય થોડા થોડા, પણ આ વધારે. એટલે મારી ઈચ્છા એવી છે કે આ બધા વધારે થાય, તમે બધા અહીંયા, કારણ કે આ સ્થાન પર રહીએ એટલે થોડુંક આમ એક એક પ્રેમ, એક ભાવ, એક વિશેષ હોય. બાકી તો સબ અપને હૈ, કોઈ ભેદ નહીં હૈ, લેકિન એક મમત્વ આપ બધા વૈષ્ણવો માટે છે. તો ખૂબ ખૂબ આ યાત્રા વ્રત 84 કોષની યાત્રા માટે અવશ્યની વધાઈ પત્રિકા ન મળી હોય તો આજે જ લેજો અને વેલાસર આ ગૌતીર્થમાં જ્યાં આપણે બેઠા છીએ શ્રીજી ગૌશાળામાં સત સંકલ્પ લઈ લેજો તમે, અને ગૌ માતાની કૃપાથી અવશ્ય તમને બ્રજયાત્રા સુલભ થશે. બધા કાર્ય જે પણ આવરણો છે ગૌ માતાના કૃપાથી આવરણો હટી જશે એ મારો વિશ્વાસ છે. બસ તમે મારા વિશ્વાસમાં તમે તમારો વિશ્વાસ રાખજો, નિશ્ચય જે વાત કરી ને નિશ્ચય કરી લેજો. તો આ સારા દિવસો છે, સત સંકલ્પ લઈ લેજો, નામાંકન બ્રજયાત્રાનું વેલાસર આપ કરાવી લેજો. એ બ્રજમાં જઈને આપણે આપણી ભક્તિને તરુણ બનાવીએ. અને અહીંયા ભક્તિ મહારાની એ જ કહ્યું, આ પ્રમાણ છે, આ કથા પ્રમાણ આપે છે કે અન્ય પ્રદેશમાં જઈને વૃદ્ધિ થઈ કે હું જીર્ણ થઈ ગયો, પણ બ્રજમાં આવી વૃંદાવનમ પુનઃ પ્રાપ્યમ, વૃંદાવનમાં આવીને સુરૂપિણી હું થઈ ગઈ. અને બ્રજમાં જઈને આપણે સુરૂપિણી થઈ જ જઈએ ને, પ્રભુ લાયક બની જ જઈએ છીએ, એ બ્રજ ભૂમિનો મહાત્મ્ય છે. બ્રજમાં ભક્તિ તરુણ છે, જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ થઈ જાય છે. પ્રેમની ભૂમિ છે, ભક્તિની ભૂમિ છે, ભાવની ભૂમિ. ભક્તિ નારદજીને કહે છે, હવે આપ કંઈક કરો. હવે ભક્તિ બધી વાત કરી, નારદજી કહે ચિંતા નહીં કરો, શ્રી કૃષ્ણ ચરણામ ભોજ, કૃષ્ણના ચરણનું આપ સેવન કરો, બધા દુઃખ નિવૃત્ત થઈ જશે. અને હવે એ દુઃખને દૂર કરવા માટે ભક્તિના જ્ઞાન વૈરાગ્યને તરુણ કરવા માટે સંકલ્પ લીધો કે જો હું ભક્તિના દુઃખ દૂર ન કરું, જ્ઞાન વૈરાગ્યને જાગૃત ન કરું, તો હું હરિનો દાસ નહીં. બધા ધર્મોને ગૌણ કરીને જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરું એવો સંકલ્પ લીધો અને હવે વેદોના મંત્રોનું ઉચ્ચારણ કરવા લાગ્યા. એ ઉચ્ચારણ થયું અને એ જલનો છંટકાવ કર્યો, પણ પછી બધા ઓલા આમ થોડા થોડા બગાસા લેવા લાગ્યા, હલવા લાગ્યા, જાગૃત ન થયા. અને હવે નારદજી વિચાર કરવા લાગે કઈ રીતે આ જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરાય, કઈ રીતે કરીએ. અને હવે પછી સંતોને ગુરુનો આશ્રય લીધો, પૂછવા લાગ્યા કે કઈ રીતે આ ભક્તિનો દુઃખ દૂર થાય, જ્ઞાન વૈરાગ્ય જાગૃત થાય. એ જ સમયે ભગવદ આજ્ઞા થઈ, આકાશવાણી થઈ, સત્કર્મો સૂચકમ નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃગૈ બુધૈ શ્રીમદ ભાગવતાલાપઃ સતુ ગીતઃ શુકાદિભિઃ. જ્ઞાન યજ્ઞ કરવાની આજ્ઞા આપી, પણ કયું જ્ઞાન યજ્ઞ કરીએ, કયું સત્કર્મ કરીએ એ સ્પષ્ટ ન કહ્યું. સંતોને પૂછવા લાગ્યા, પૂછતા પૂછતા સીધા બદ્રિકાશ્રમ વિશાલાપુરીમાં પહોંચી ગયા. ક્યાંયથી સંતોષકારક જવાબ ન મળ્યો, નિરાશ થઈને બેઠા હતા. ત્યાં જ સનતકુમારો પધાર્યા. સનતકુમારોએ નારદજીને ચિંતાતુર જોયા અને કારણ પૂછ્યું કે આપનું શું દુઃખ છે. પછી નારદજીએ બધી કથા આ સનતકુમારોને કહી. નારદજીએ સનતકુમારોને પૂછ્યું કે આપ બતાવો કે જ્ઞાન વૈરાગ્ય કઈ રીતે જાગૃત થાય. ત્યારે સનતકુમારોએ કહ્યું, શ્રીમદ ભાગવતાલાપઃ સતુ ગીતઃ શુકાદિભિઃ. સર્વથી શ્રેષ્ઠ કોઈ સત્કર્મ હોય તો એ શ્રીમદ ભાગવત છે, અને શ્રીમદ ભાગવતના માધ્યમથી જ જ્ઞાન વૈરાગ્ય જાગૃત થશે, ભક્તિના દુઃખ દૂર થશે. નારદજીએ સનતકુમારોને વિનંતી કરી કે આપ પોતાના જ મુખારવિંદથી ભગવદ્ કથા શ્રવણ કરાવો. અને હવે સનતકુમારો કથા કરવા માટે તૈયાર થયા. વિશાલ મંડપ બનાવવામાં આવ્યો, દિવ્ય ઉપર આસન પર સનતકુમારો બિરાજ્યા. નારદજી મુખ્ય શ્રોતા છે, બધાને આમંત્રણ આપવામાં આવ્યું. દૂર દૂર થી બધા ઋષિ મુનિઓ સંતો ભગવદ્ કથા અમૃત સાંભળવા માટે પાંડાલમાં પહોંચ્યા.
કે સનત કુમારો પોતાના મુખારવિંદથી કથા કહી રહ્યા છે, નારદજી પ્રધાન શ્રોતા છે, અને એ શ્રવણ કરવા માટે દૂર દૂરથી ઋષિ મુનિઓ ભગવદીઓ પહોંચ્યા. નારદજી ને ખૂબ પ્રેમ ભાવથી સનત કુમારો સંભળાવી રહ્યા છે કે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્ય શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત. કે આ શ્રીમદ ભાગવતનું સદા સેવન કરવું જોઈએ. કે આ ભાગવત કેવી છે કે હરિશ્ચિત્તમ સમાશ્રયેત, પ્રભુનો ચિત્તમાં આવિર્ભાવ કરાવવા વાળી એવી આ શ્રીમદ ભાગવત કથા છે. જે ફલ અશ્વમેધ સહસ્ત્ર યજ્ઞ કરવાથી ન મળે એ ફલ ભગવદ કથાના માધ્યમથી જીવને મળી જાય છે. જે ફલ અન્ય તીર્થોમાં ભ્રમણ કરવાથી ન મળે એ ફલ ભગવદ કથાના શ્રવણ કરવાથી જીવને મળી જાય છે. શ્રી મહાપ્રભુજી તો નિબંધમાં ત્યાં સુધી આજ્ઞા કરે છે કે જે જીવ કેવલ એકમાત્ર શ્રીમદ ભાગવતનો આશ્રય લે છે એને ગંગાજીમાં સ્નાન કરવાની પણ આવશ્યકતા નથી રહેતી. એવું આ દિવ્ય આ ભાગવત ગ્રંથ છે. જ્યાં આ ભાગવતનું મહિમાનું વર્ણન કરી રહ્યા હતા એ જ સમયે એ સભા મંડપમાં ભક્તોનો મંડળ પ્રગટ થઈ ગયો એવું આશ્ચર્ય થયું. અને ભગવદ નામ કીર્તન કરતા કરતા ભક્તોનો ટોળો એક મંડળ એ કથા મંડપમાં પ્રગટ થયું. અચાનક કીર્તન ગાન કરવા લાગ્યું, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. એ ભક્તોનો મંડળ પ્રગટ થયો, કીર્તન ગાન કરવા લાગ્યા. આવ આપણે પણ એ ભક્તો સાથે થોડી વાર શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે.
गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा नारायण वासुदेवा श्री कृष्ण गोविंद